सूरत महानगरपालिका सिटी बस, BRTS बस, बाग बगीचा, नेचर पार्क, गोपी तड़ाव, एक्वारियम साइंस सेंटर, तरणकुंडो तथा पालिकानी कचेरियों में वैक्सीन बाकी होय तेवा लोकोने प्रवेश आपशे नहीं। प्रवेश लेवा फरजियात कोविड टेस्ट करावो पड़शे। आ माटे पालिकाए तमाम जाहिर स्थळोए टेस्टिंग माटे टीम मूकशे। नियमनो कड़काईथी अमल करवा जाहिर स्थळोनी एंट्री पर तैनात सिक्योरिटी गार्ड मार्शलोने मुलाकातीओना वेक्सिनना सर्टिफिकेट अचूकपणे चेक करवा आदेश अपाया छे। ज्यारे बसोमां कंडक्टरने चकासवा सूचना अपाई छे। आज नियम बुधवार सुधीमां होटल, रेस्टोरंट, मॉल, मल्टीप्लेक्स, हॉस्पिटल सहितना खानगी स्थळोए लागू कराशे। શહેરમાં આજની સ્થિતિએ સેકન્ડ ડોઝને એલિજિબલ હોય તેવા 6.58 લાખ લોકો છે, તેઓને તાત્કાલિક ધોરણે સેકન્ડ ડોઝ લઈ લેવા પાલિકાએ અપીલ કરી છે। પાલિકાના જણાવ્યા મુજબ હાલમાં શહેરમાં 60% લોકો વેકેશન પરત થઈ ગયા છે, વધુ 20% આ અઠવાડિયે આવી જશે। શહેરમાં આગામી દિવસમાં સંક્રમણ વધવાની સંભાવના છે, ત્યારે પાલિકાએ ખાનગી ક્લિનિકો તથા હોસ્પિટલોને શરદી ખાંસીના લક્ષણો ધરાવતા કેસ આવે તો તેની જાણ પાલિકાને કરવા સૂચના આપી છે। આ માટે અગાઉથી જ સિસ્ટમ ઊભી કરાઈ હતી, જે સિસ્ટમ મારફતે આવા દર્દીઓના જાણ કરવા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી। ડોક્ટર કેતન ઘરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, રામગઢ ઝોન। હાલમાં કોરોનાની કન્ડિશન છે એને પહોંચી વળવા માટે તેમજ દિવાળી પછી જે લોકો ફરીને સુરત શહેરની અંદર ફરી પાછા આવી રહ્યા છે એ દરમિયાન કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોવિડની બંને રસીઓનું રસીકરણ 2 ડોઝનું થઈ જાય એવો અનુરોધ કરવામાં આવ્યો છે અને લાગુ પાડવા માટે સુરત મહાનગરપાલિકાની પ્રિમાઇસિસ જેવી કે ઝોન ઓફિસ, મુખ્ય કચેરી, પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, BRTS બસ ઉપરાંત મોટા ગાર્ડન ડિપાર્ટમેન્ટ, તે દ્વારા દરેક વ્યક્તિ જે લાભ લેવા માટે આવી રહ્યા છે એ લોકોના વેક્સિનેશનનું સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવશે। જો વેક્સિનેશન વગર માલુમ પડશે તો એ લોકોને પ્રિમાઇસિસમાં એન્ટ્રી નિષેધ કરવામાં આવશે। જો વ્યક્તિ સિંગલ ડોઝ હોય અને એના 84 દિવસ કમ્પ્લીટ ના થયા હોય તો એ વ્યક્તિ પ્રવેશને પાત્ર છે, પરંતુ 84 દિવસ કમ્પ્લીટ થયા પછી પણ જો બીજો ડોઝ ના લીધો હોય તો એ લોકોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં। આગામી દિવસોની અંદર હોટલ, રેસ્ટોરન્ટ, મલ્ટીપ્લેક્સ, મોલ્સ દરેક જગ્યા ઉપર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। ત્યાંના મેનેજર અને માલિકોને સમજાવીને એ લોકો પણ ત્યાં ઘણી જે બેનિફિશિયરીઝ આવે છે, લોકો આવે છે, એ લોકોના 2 ડોઝ વેક્સિનેશનનું સર્ટિફિકેટ સમજાવવામાં ચકાસણી કરવામાં આવશે અને જો ડોઝ ના લીધો હોય તો એ ડોઝ લઈ લે એવો અનુરોધ કરવામાં આવશે।